ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીનું પ્રમુખપદ માટેનું રાજીનામું મંજૂર થઈ ગયું છે, જેથી નિયમો અનુસાર આજે નગરપાલિકાના ઉપપ્રમુખ શંકરભાઈ સવાભાઈ પટેલે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ધાનેરા નગરપાલિકાના પ્રમુખપદના 2.5 વર્ષના સમયગાળા દરમિયાન આજે 6ઠા નંબરે શંકરભાઈનું નામ આવ્યું છે. આમ તો 2.5 વર્ષ માટે એક જ વ્યક્તિ પ્રમુખ તરીકે હોય છે, પરંતુ ધાનેરા તાલુકાની રાજરમત સમગ્ર ગુજરાતમાં જાણીતી છે, જેના કારણે કોઈપણ પક્ષના પ્રમુખ નિયત સમયમર્યાદામાં પ્રમુખની સત્તા ઉપર ટકી શકતા નથી. ધાનેરા નગરપાલિકાના પ્રમુખપદને લઈ વર્ષોથી રમાતા રાજકારણના લીધે ભાગ્યે જ કોઈ પ્રમુખે પોતાના સમયગાળા દરમિયાન કોઈપણ વિવાદ વગર પ્રમુખપદનો સમય પૂર્ણ કર્યો હોય. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીના રાજીનામાને લઈ તમામ અટકળોનો આજે અંત આવી ગયો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ રાજીનામાને મંજૂર કરતાં નગરપાલિકાના ઉપપ્રમુખે વિધિવત રીતે પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો છે. નગરપાલિકાના નગરસેવકો સાથે ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપૂત સહિત ગામના આગેવાનો શંકરભાઈને શુભેચ્છાઓ આપવા આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ કિરણબેનના રાજીનામાને લઈ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં રાજીનામા એ સામાન્ય બાબત કહી શકાય. ગુજરાતના મુખ્યમંત્રીને જો રાજીનામું આપવું પડતું હોય તો આ તો નગરપાલિકાના પ્રમુખ છે. અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અહીંયા બેઠા હતા, પણ ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા છે કે રાજીનામા લેવા અપાવવા એ એમનો એક વ્યવસાય થઈ ગયો છે. અહીંયા ગામની પ્રજા દુઃખી થાય એ બાબતે એ લોકો ચિંતા કરતા નથી, પરંતુ કુદરતની વાત રાખવાની છે એટલે સારું કહેવાય કે ઉપપ્રમુખ અમારા શંકરભાઈ ચાલુ છે, એટલે આજ શંકરભાઈ ચાર્જ લે અને એ ગામના વિકાસના કામો કરશે. અને અમે પણ લોકોને એવું કહીએ કે હવે આ બાબતે ખૂબ ચિંતા કરે અને લોકો ઉપર વિશ્વાસ મૂકો, એ જ વાત આપણે મારી વાત પૂરી કરું છું. શું કારણ કે એમને રાજીનામું આપવું પડ્યું હશે? હવે એમને રાજીનામું આપવું પડ્યું એ કારણ એમનો પર્સનલ, એ એમને તમારે પૂછવું પડે કે કેમ એમને રાજીનામું આપ્યું. એમને રાજીનામું આપ્યું છે એમના પક્ષના કોઈ સિદ્ધાંતોમાં. મેં આગળ વાત કરી કે જો મુખ્યમંત્રી જીવાને જો રાજીનામું આપવાનો વારો આવતો હોય તો નગરપાલિકાના પ્રમુખ તો નોર્મલ વાત છે. એટલે અમારા શહેરવાળાને તકલીફ છે આ બાબતે કે વારંવાર પ્રમુખ બદલાઈ દે, સીએમ બદલાઈ દે, લોકોને શું કરવાનું, લોકોને કેના જોડી દેવાનું. લોકોએ જે પ્રતિનિધિ ચોટ્યો હોય અને એ જ પ્રતિનિધિ પૂરો ટર્મ ના કરે તો શું કરવાનું. અમે તો જો કે જે તે સમયે અમારા 15 મેમ્બરો આવ્યા, તેમ છતાં પણ અમે કોઈ આ બેન સાથે અમે કોઈ એવી વાત નહીં કરી કે ભાઈ તમે પ્રમુખ તરીકે રાજીનામું આપો. અમે તો એમના ટેકામાં જ હતા કે ભાઈ તમે વિકાસ કરો શહેરનો, અમને કોઈ વાંધો નથી, આપણે તો ગામનો વિકાસ કરવો છે. એ બે કે આપણે બે ફરક શું પડે? આપણે ગામના વિકાસ માટે લોકોએ મત આપ્યા, એ વિકાસ માટે આપ્યા છે. પણ હવે એમને રાજીનામું કેમ આપવું પડ્યું એ વધારાની વિશે એમને પૂછવું પડશે તમારે. ધાનેરા નગરપાલિકાના 27 નગરસેવકોમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 12 નગરસેવકોની બહુમતી હોવા છતાં પ્રમુખની સત્તા ભોગવવાનો ઉજળો સમય આવ્યો હતો. જોકે 12 નગરસેવકોમાંથી 6 નગરસેવકોએ પક્ષ વિરોધી કામ કરતા પૂર્વ પ્રમુખ કિરણબેન સોની સહિત 5 નગરસેવકો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે, જેનો ચુકાદો આવે એ પહેલાં જ કિરણબેન સોનીએ પ્રમુખપદ પરથી પોતાની મરજી મુજબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને રાજીનામું આપ્યું હતું, જે રાજીનામું ગતરોજ મંજૂર થઈ ગયું છે. ત્યારે ધાનેરા ચીફ ઓફિસર SM અંસારીએ જણાવ્યું હતું કે નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ પ્રમુખની ગેરહાજરીમાં કે પછી પ્રમુખની ચૂંટણી યોજાય ત્યાં સુધી ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ સોંપી શકાય, જેથી આજે ઉપપ્રમુખ શંકરભાઈએ પ્રમુખ માટેનો ચાર્જ સંભાળ્યો છે અને પ્રમુખની ચૂંટણી માટેની કામગીરી હાથ ધરાશે. જોકે ધાનેરા નગરપાલિકામાં 10 માસ સુધી ભાજપે સત્તા ભોગવી છે, ત્યારે હવે પ્રમુખપદ તરીકેનો કાર્યભાર કોંગ્રેસના ઉપપ્રમુખને આપવામાં આવ્યો છે. ગત રોજ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન સોનીના રાજીનામા અંગે મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા એ રાજીનામા અંગેનો હુકમ કરી દેવામાં આવ્યો છે અને એમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજે ધાનેરા નગરપાલિકા ખાતે મ્યુનિસિપલ એક્ટ 1963ની જોગવાઈઓ મુજબ પ્રમુખશ્રીની ગેરહાજરીમાં ઉપપ્રમુખશ્રીએ ચાર્જ સંભાળેલ છે અને પ્રમુખશ્રી અંગેની ચૂંટણીની કાર્યવાહી અત્રેથી નિયમ અનુસાર કરવામાં આવશે. હવે